નમસ્કાર, હું રાહુલ વેગડા, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. શાળાના બાળકોએ આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી. દિલ્હીમાં પાકિસ્તાનની મહિલા શરણાર્થીઓએ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને રાખડી બાંધી. રક્ષાબંધનના અવસર પર પિયુષ ગોયલ સીએ નાગરિકતા મેળવનારી મહિલાઓને મળ્યા. આજે ભારતમાં દેખાશે સુપર બ્લુ મૂન. આ એક અસામાન્ય ખગોળીય ઘટના છે જેમાં પૂર્ણ ચંદ્રમાં બ્લુ મૂન અને સુપર મૂન બંનેની વિશેષતાઓ હોય છે, જેને સુપર બ્લુ મૂન કહેવામાં આવે છે. થાણેવાસીઓ માટે એક સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે મેટ્રોના પ્રોજેક્ટ માટે લીલી ઝંડી આપી દીધી છે. કેન્દ્ર સરકારે અત્યંત મહત્વના થાણે ઇન્ટિગ્રલ રિંગ મેટ્રો રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં નારિયેળ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવ્યો. નારિયેળથી નારિયેળ તોડવાની થાય છે સ્પર્ધા. આજે નારિયેળી પૂનમના દિવસે વલસાડના સાગરખેડુએ દરિયાદેવની પૂજા કરી નવી સિઝનની શરૂઆત કરી. માછીમાર સમુદાય પરંપરાગત રીતે દરિયાદેવનું બોટનું પૂજન અર્ચન કરી પોતાની રોજગારીનો શુભારંભ કરે છે. દિલ્હી ખાતે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને નેપાળના વિદેશમંત્રી ડોક્ટર આરઝુ રાણા દેવુભાઈએ દ્વિપક્ષી બેઠક યોજી. નાની દીકરીઓ અને દિવ્યાંગ બહેનોએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધી, તો બાળકોએ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક લખેલી 140 ફૂટ લાંબી રાખડી મુખ્યમંત્રીને અર્પણ કરી. રાજકોટની જેલમાં પદભ્રષ્ટ સાગઠિયાને રાખડી બાંધવા આવેલી બહેને આપેલી ચિઠ્ઠીએ ચર્ચાઓ જગાવી. ગુજરાતની તમામ સ્કૂલોમાં નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી પ્રવાસ બંધ. સામાન્ય રીતે દિવાળીના વેકેશન આસપાસ પ્રવાસનનું આયોજન થતું હોવાથી સરકારે આદેશ બહાર પાડ્યો. તો આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ અપડેટ્સ અને માહિતીસભર વિડીયોઝ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.